નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આપણે ફરી મળ્યા ધોરણ 3 વિષય ગુજરાતી એટલે કે કલ્સોર પાઠ 3 ની અંદર. નામ શું છે? હું પતંગિયું મારા પીલુનું. આપણે પેલા લેક્ચર ની અંદર શું જોયું? તો કે ગીત ગાયું, ગીતને સમજ્યા, સમાનાર્થી શબ્દ જોયા, બરાબર છે? અને ત્યાર પછી બીજા પીરિયડ ની અંદર તો કે વાર્તા એને સમજ્યા, સમાનાર્થી શબ્દ લખ્યા, અને એના પછી ઘણું બધું અવનવું શીખા. તો હવે આપણે કે આપણે એવું પણ શીખા આગળના પીરિયડ ની અંદર કે નામની જગ્યાએ તમે, તેનો, તેની, તેનું, તેના ઉમેરીએ તો ફકરો કેવો લાગે, અને દર વખતે નામ ઉમેરીએ તો ફકરો કેવો લાગે એ આપણે જોયું. ધારો કે આપણે ફકરો આપ્યો તો અનિરુદ્ધ અને ભદ્રેશનો, તો કે અનિરુદ્ધ તેના મિત્ર ભદ્રેશને મળવા ગયો. હવે બીજામાં એમ આપ્યું હતું અનિરુદ્ધ અનિરુદ્ધના મિત્ર ભદ્રેશને મળવા ગયો, તો આપણને કયું વાક્ય ગમતું હતું? તો કે અનિરુદ્ધ તેના મિત્ર ભદ્રેશને મળવા ગયો. એવી રીતે દર વખતે જો આપણે નામ લઈએ, દર વખતે નામનો ઉપયોગ કરીએ તો વાક્યની રચના સારી થાય નહીં. એટલે આપણે ગમે ત્યારે દર વખતે નામનો ઉમેરવું જોઈએ. નામની જગ્યાએ તેનો, તેના, તેની જેવી રીતે વાક્ય રચના બનતી હોય એવી રીતે આપણે ઉમેરીએ તો વાક્ય સારું અને સરસ લાગે. એવી જ રીતે આપણે એક્સરસાઇઝ જોઈએ, બરાબર છે? મેં તમને આગળના પીરિયડ ની અંદર કીધું હતું આપણે ચાર વાક્ય વાંચ્યા હતા, અને પછી કીધું હતું કે આપણે નેક્સ્ટ પીરિયડ ની અંદર વાક્યને સાચા એટલે કે જે બિનજરૂરી શબ્દ છે, જેનો ઉપયોગ નથી થતો એવા શબ્દ આપણને આપ્યા છે એને આપણે છેકી નાખશું અને ફરીથી સારું વાક્ય એટલે કે સાચું વાક્ય બનાવશું. તો તમે જોઈ શકો છો પેલું વાક્ય છે, બાળકો તમે કીડી જોઈ છે? કીડીને તેને કેટલા પગ હોય છે તમને બાળકોને ખબર છે? હવે બાળકો તમે કીડી જોઈ છે એ બરાબર, એકવાર કીડીનો ઉપયોગ થયો. હવે આ એમ હોય કે કીડીને કેટલા પગ હોય છે, આપણે એમ લખાય બાળકો તમે કીડી જોઈ છે ને તેને કેટલા પગ હોય છે, તો આપણે કીડીને શું કરી નાખશું? છેકી નાખશું. તેને કેટલા પગ હોય છે, ત્યાર પછી તમને બાળકોને ખબર છે. હવે એક વખત તો એ બાળકો વપરાઈ ગયું કે બાળકો તમે કીડી જોઈ છે તેને કેટલા પગ હોય છે, તમને ખબર છે, તો બાળકોને આપણે શું કરી નાખશું? છેકી નાખશું. એટલે આ બે શબ્દ આપ્યા હતા કીડીને અને તેને, એમાંથી આપણે કીડીને છેકી, આમાંથી તમને અને બાળકોને, તો બાળકોને આપણે જવા દીધા. હવે વાક્ય સાચું બની ગયું, તો કે બાળકો તમે કીડી જોઈ છે તેને કેટલા પગ હોય છે, તમને ખબર છે. હવે એમ બોલાય બાળકો તમે કીડી જોઈ છે, કીડીને કેટલા પગ હોય છે, બાળકોને ખબર છે, કેમ કે તમને જ પૂછે છે, તો તેનો, તેને, તેના, તેમને આપણે ઉપયોગ કર્યો. બાળકો તમે કીડી જોઈ છે તેને કેટલા પગ હોય છે, તમને ખબર છે, વાક્ય આપણું બની ગયું. ત્યાર પછી બીજું વાક્ય જોઈ, મકોડો પૂછે, ભાઈ બહેનો ઓળખો છો મને? મકોડાને મકોડાના મારા ચટકાનો સ્વાદ ચાખ્યો છે, તો પછી કહો મારો મકોડાને કેટલા પગ હોય છે. હવે આપણે શું કરવાનું? પેલા તો મકોડો પૂછે, ભાઈ બહેનો ઓળખો છો મને? હોય તો હું શું કહું? હાલો વિદ્યાર્થી મિત્રો ઓળખો છો મને, એમ બોલું? હાલો વિદ્યાર્થી મિત્રો મને ટીચરને ઓળખો છો તમે? અથવા મારું નામ બોલું કે હાલો વિદ્યાર્થી મિત્રો દિવ્યા ટીચરને તમે ઓળખો છો? જો હું બીજા ટીચરની વાત કરતી હોય તો એનું નામ લેવાનું હોય, બાકી હું મારી જ વાત કરતી હોય તો આપણે શું ઉપયોગ કરીએ? મારું, મારા, મને, બરાબર છે ને? હા, એમ તો એ ખુદ મકોડો જ વાત કરે છે. મકોડો કહે છે કે ભાઈ બહેનો ઓળખો છો મને, તો શું આવે? મને આવે, મકોડાને આવે નહીં. એટલે મકોડાને આપણે શું કરીશું? છેકી નાખીશું. ત્યાર પછી મકોડાના મારા ચટકાનો સ્વાદ ચાખ્યો છે, બરાબર? હવે મકોડો જ બોલે છે એટલે એમ કે આપણે ખુદ બોલતા હોય, બરાબર? તો આપણે આપણું નામ લેવું લઈ, શું કહી? મને ભૂખ લાગી છે. હવે આપણું નામ ધારો કે તમારું નામ ક્રિસ છે, તો તમે એમ કહો ક્રિસને ભૂખ લાગી છે. ધારો કે મૈત્રી નામ હોય તો આપણે એમ કહીએ મૈત્રીને ભૂખ લાગી છે, એવું ના કહીએ. તો શું કહીએ? કે મને ભૂખ લાગી છે, મારે ખાવું છે, મારે બહાર જવું છે, મને ઊંઘ આવે છે, એવું કહીએ ને આપણે. તો આમાં મકોડો જ બોલે છે, તો એમ કહીએ મકોડાના ચટકાનો સ્વાદ ચાખે ન બોલ, શું કહીએ? કે મારા, એટલે મકોડાના શું કરશું આપણે? શેકી નાખીશું. મારા ચટકાનો સ્વાદ ચાખ્યો છે, તો પછી કહો મારે મકોડાને કેટલા પગ હોય છે. હવે તમે એમ કહો કે મારે જનીલને કેટલા હાથ છે, એવું ન કહીએ. શું કહીએ? મારે કેટલા હાથ છે, કયો જોઈએ? હું તમને પૂછું વિદ્યાર્થી મિત્રો મારે કેટલી આંખો છે,
ત્યારે તમે એમ કે ટીચર તમારે બે આંખો છે તો અમારે એમ કહેવાય વિદ્યાર્થી મિત્રો દિવ્યા ટીચરને કેટલી આંખો છે એવું ના બોલાય બરાબર છે ને એટલે તો કે તો પછી કહો મારે મકોડાને કેટલા પગ છે તો કે તો પછી કહો મારે શબ્દ સાચો મકોડાને શું કરવાનો છેકી નાખવાનો હવે આપણું આખું વાક્ય છે તો કે મકોડો પૂછે ભાઈ બહેનો ઓળખો છો મને મારા ચટકાનો સ્વાદ ચાખ્યો છે તો પછી કહો મારે કેટલા પગ છે આપ શું વાક્ય બની ગયું સાચું વાક્ય બની ગયું અત્યાર પછી બાળકો દેડકાને તો બાળકોએ તમે જોયો હશે કહો કેટલા પગ હોય તેને દેડકાને તેની દેડકાની જીભ જોય દેડકો તે શ્વાસ લે ત્યારે દેડકાનું તેનું પેટ કેવું હલે છે નહીં હવે બાળકો દેડકાને તો બાળકોએ જોયો હશે એવું સારું લાગે નહીં કેમ કે આપણને આગળ તો બાળકો આપી દીધું છે એટલે બાળકોની જગ્યાએ આપણે શું વાપરીશું તમે તેના તેનું તેની બરાબર છે તો આપણે આયા છે બાળકો દેડકાને તો તમે જોયો હશે આપણે બાળકોએ શું કરી નાખશું છેકી નાખશું જોયો હશે કહો કેટલા પગ હોય તેને દેડકાને દેડકાને કેટલા પગ હોય તો એમ પૂછે કે કહો કેટલા પગ હોય દેડકાને આપણે શું કહી કે બાળકો દેડકાને તો તમે જોયો હશે કહો કેટલા પગ હોય તેને દેડકાને એમ દર વખતે આપણે વપરાય નહીં હવે તેની દેડકાની જીભ જોઈ આપણે આ ફકરાની અંદર દેડકાની જ વાત કરી છે અને દેડકાની જગ્યાએ આપણે શું વાપરી તને તેનું તેના તેને તેની બરાબર તો તેની અને દેડકાની જીભ જોઈ દેડકાની જીભ આપણે કીધું જ છે આગળ કે તમે દેડકાને જોયો છે તો આપણે શું કરીશું ઓકે દેડકાનીને શું કરી નાખશું ચેકી નાખશું તેની અને દેડકાની બે છે એમાંથી દેડકાની ચેકી એટલે શું થઈ જાય વાક્ય તેની જીભ જોઈ દેડકો તે શ્વાસ લે ત્યારે તેનું પેટ કેવું હલે નહીં હવે અહીંયા આપણને દેડકો અને તે બે આપ્યું છે દેડકો શ્વાસ લે ત્યારે દેડકાનું પેટ કેવું હલે નહીં હવે આપણને દેડકો તો આપ્યું જ છે ફકરાની અંદર આપણે એની જગ્યાએ શું લેવાનું છે દેડકાની જગ્યાએ તે તેની જીભ જોઈ તે શ્વાસ લે ત્યારે તેનું પેટ કેવું હલે છે નહીં દેડકાનું શું કરવાનું ચેકી નાખવાનું એટલે આપણને એવી ખબર પડે આ ફકરા ઉપરથી કે જ્યાં જે ફકરાની અંદર જેની વાત કરી ધારો કે એમ વાત કરી હોય કે એક છોકરો બજારની અંદર જતો હતો પછી આપણે દર વખતે એમનું કહેવાનું હોય કે એક છોકરાએ દૂધી લીધી એક છોકરાએ સફરજન લીધા એક છોકરાએ દ્રાક્ષ લીધી એક છોકરાએ આમ લીધું પછી શું કહે તેને બજારમાંથી કિલો બટેકા લીધા તેને બજારમાંથી સફરજન ખરીદા તેની પાસે એક થેલી હતી બરાબર તે સાયકલ લઈને આવ્યો હતો એવું બધું આપણે તે તેનો તેની વાપરી શકીએ દર વખતે આપણે એક છોકરો એવું બોલીએ નહીં અત્યાર પછીનું વાક્ય આપણે જોશું ઈયળો બોલી અમને ઈયળોને ઓળખો છો ઈયળો અમે તો બધે જોઈએ અનાજમાં અને વૃક્ષ પર શાક ફળ અને ફૂલમાં તમને માણસોને ભાવે એ બધું અનાજ શાક ફળ ફૂલ વનસ્પતિ ઈયળોને એટલે કે અમને ભાવે હવે શું છે તો કે આપણે અહીં વાત કરી ઈયળો બોલી અમને ઈયળોને ઓળખો છો હવે ઈયળ તો બોલે જ છે એટલે હું શું કહું મને ઓળખો છો હા એમ તો કે ઈયળો બોલી અમને ઈયળોને શું કરશું આપણે ચેકી નાખશું ઈયળોને ઓળખો છો ઈયળો અમે તો બધે જોઈએ છીએ એટલે ઈયળો બોલે છે એટલે ઈયળો શું કહે એમ કે ઈયળો કે ઈયળો અમને બધે જોઈએ છીએ એટલે એમ બોલાય અમે તો બધે જ હોઈએ અનાજમાં અને વૃક્ષ પર શું કીધું અમે તો બધે જોઈએ અનાજમાં અને વૃક્ષ પર શાક ફળ અને ફૂલમાં ક્યાં અનાજમાં વૃક્ષ પર શાક ફળ અને ફૂલમાં હવે માણસોને ભાવે એ બધું અનાજ હવે માણસોને અથવા તમને ઈયળ આપને કહે છે એટલે શું વાપરે એની જગ્યાએ તમને ભાવે એ બધું અનાજ શાક ફળ ફૂલ વનસ્પતિ ઈયળોને એટલે કે અમને ભાવે શું કીધું એને કે ઈયળો બોલી અમને ઓળખો છો ત્યાર પછી અમે તો બધે જોઈએ અનાજમાં અને વૃક્ષ પર શાક ફળ અને ફૂલમાં
તમને ભાવે એ બધું અનાજ શાક ફળ ફૂલ વનસ્પતિ અમને ભાવે તમને ભાવે એ બધું અથવા આપણે બધું પણ વાપરી શકીએ અને અનાજ શાક ફળ ફૂલ પણ વાપરી શકીએ તો વિદ્યાર્થી મિત્રો આપણે શું જોયું આ વાક્યની અંદર તો કે આ ચાર વાક્યની અંદર આપણે જે ગમે તે એક તમને ફકરો આપ્યો હોય કે વાક્ય આપ્યું હોય જેના વિશે વાત કરી હોય એનું નામ આપણે દર વખતે લખવાનું રહે નહીં ધારો કે તમે જ છો તમે તમારા મમ્મીને એમ કહેતા હોય મમ્મી આજે મારે સ્કૂલમાં રજા છે તો આપણે શું કહી મમ્મી આજે મારે સ્કૂલમાં રજા છે એમ કહી કે મમ્મી આજે ક્રિશની સ્કૂલમાં રજા છે મમ્મી આજે બંસીની સ્કૂલમાં રજા છે એવું બોલીએ ના બોલીએ કેમ કે આપણે આપણી વાત કરતા હોય તો મને મારું મારી બરાબર એવા શબ્દનો ઉપયોગ કરીએ અને બીજાની વાત કરતા હોય તો તેનું તેના તેની તેની પાસે બરાબર છે એવો ઉપયોગ કરીએ અને બધા જાજા બધાની વાત કરતા હોય તો તેઓ બરાબર છે અથવા આપણે બધા બેઠા હોય તો કઈ અમને બરાબર છે ને હવે આપણે આગળ જોઈએ તમારા બધાની પાસે પાઠ્યપુસ્તક છે જ એટલે દરેક વિદ્યાર્થી નજર કરશે તો કે આપેલા શબ્દ ઉપરના ચાર ફકરામાં કયા શબ્દને બદલે વપરાયો છે તે આપણે જોઈ લે તો કે કીડી તેને છે તેને શબ્દ ઈ કીડી અને દેડકાના બદલે તમે તો કે તમે અમને જોયા છે તો કે બાળકો મને મને ઓળખો છો તમે દેડકો હવે તેની એટલે કે દેડકાની જીભ તો કે તેની જીભ તો કે દેડકો તે કેની જગ્યાએ વપરાયો છે દેડકાની જગ્યાએ હવે અમે અમે બધે જોઈએ છીએ તો શું આવશે ઈયળો હવે તમને એટલે કે બાળકોને મારા એટલે કે મારા સ્વાદનો મારા ચટકાનો સ્વાદ તમે ચાખ્યો છે તો શું આવે મકોડો તેનું એટલે દેડકાનું તેનું પેટ કેવું ફૂલે છે અમને એટલે કે ઈયળોને અમને તમે ઓળખો છો હવે તેને તેને કેમ આવશે દેડકાને હવે જોવો તમે ફકરો આપ્યો છે રંગીન શબ્દ આપ્યા છે તમને રંગીન શબ્દને બદલે કૌંસમાંથી યોગ્ય શબ્દ મૂકીને ફકરો ફરીથી લખવાનો છે હવે વાંચતા જાશું આપણે અને હું તમને રંગીન શબ્દની જગ્યાએ શબ્દ લખાવતી જઈશ અનિરુદ્ધે એક ફૂદું પકડ્યું અને ફૂદાને હવે જો મેં તમને કીધું હતું કે ફૂદું પકડ્યું એમ તો કીધું જ છે હવે ફૂદાને ડબ્બીમાં બંધ કર્યું એટલે આપણે ફૂદાની જગ્યાએ શું લેશું તેને તેને ડબ્બીમાં બંધ કર્યું હવે અનિરુદ્ધે ભદ્રેશને ડબ્બીમાં જોવા કહ્યું તો કોને જોવાનું કીધું તો કે તેણે અનિરુદ્ધની જગ્યાએ આપણે શું આપણે તેણે ભદ્રેશને ડબ્બીમાં જોવા કહ્યું ભદ્રેશે ડરતા ડરતા ડબ્બીમાં જોયો ભદ્રેશ અને ડબ્બી તો કે તેણે ભદ્રેશ એટલે કોણ તો કે તેણે ડબ્બીમાં એક વાર તો આપણને ડબ્બી કીધું જ છે ડબ્બીમાં ડરતા ડરતા જોયું બરાબર તો ડબ્બી એટલે કે તેમાં ડબ્બીની જગ્યાએ આપણે શું વાપરીશું તેમાં ત્યાર પછી ડબ્બીની અંદરનું ફૂદું પતંગિયા જેવડું દેખાતું હતું ડબ્બીની અંદરનું એટલે કે તેની અંદરનું શું આવશે તેની અંદરનું ડબ્બી ડબ્બીની એની જગ્યાએ તેની તેની અંદરનું ફૂદું પતંગિયા જેવડું દેખાતું હતું હવે ફૂદાની પાંખ પર ઝીણા ટપકા હતા ફૂદાની જગ્યાએ આપણે શું લઈશું ઝીણા એટલે કે તેની પાંખ પર ફૂદાની એટલે કે તેની પાંખ પર ઝીણા ઝીણા ટપકા હતા ભદ્રેશની બીક જતી રહી ભદ્રેશની ભદ્રેશની જગ્યાએ આપણે શું લઈશું તો કે તેની ભદ્રેશની બીક જતી રહી એટલે કે તેની બીક જતી રહી ત્યાર પછી ભદ્રેશે અનિરુદ્ધને કહ્યું ભદ્રેશે અનિરુદ્ધને કહ્યું એટલે કે તેની બીક જતી રહી ત્યાર પછી શું આવશે તો કે તેણે ભદ્રેશે અનિરુદ્ધને કહ્યું એટલે કે તેણે ભદ્રેશને કહ્યું તેણે કહ્યું અનિરુદ્ધના કારણે ભદ્રેશની બીક જતી રહી શું અનિરુદ્ધના કારણે ભદ્રેશની બીક જતી રહી તો હવે શું કરીશું આપણે તો કે અનિરુદ્ધના કારણે બરાબર છે તો કે મારા કારણે તારા કારણે મારી બીક જતી રહી તો અનિરુદ્ધની જગ્યાએ તારા અને ભદ્રેશની જગ્યાએ મારી તારા કારણે મારી બીક જતી રહી હવે ભદ્રેશ અનિરુદ્ધ પાકા ભાઈબંધો થઈ ગયા
બરાબર હવે ભદ્ર શનિ રુદ પાકા દોષ એટલે કે હવે આપણે બે જણા છે એક હોય તો મારો આપણે બે જણા હોય તો અમને આપણે બરાબર અમે તો કે આપણે હવે પાકા મિત્ર હવે આપણે આ ફકરો જોયો કે રંગીન શબ્દ હોય એની જગ્યાએ આપણે શું કર્યું છે તો કે તેનો તેની તેના બરાબર હવે આપણે ફકરાને બીજી વાર વાંચી લઈએ કે કેવી રીતે બની ગયો બરાબર તો કે જો અનિરુદ્ધે એક ફૂદું પકડ્યું અને તેને ડબ્બીમાં બંધ કર્યું અનિરુદ્ધે એટલે કે એની જગ્યાએ આપણે શું લીધું તેણે ભદ્રેશને ડબ્બીમાં જોવા કહ્યું તેણે ડરતા ડરતા તેમાં જોયું તેની અંદરનું ફૂદું પતંગિયા જેવડું દેખાતું હતું તેની પાંખ પર ઝીણા ટપકા હતા તેની બીક જતી રહી તેણે અનિરુદ્ધને કહ્યું તારા કારણે મારી બીક જતી રહી હવે આપણે પાકા દોસ્ત આ શું થયું તો કે આપણે ફકરાની જગ્યાએ નામની જગ્યાએ તેને તેણે તેની તેના તારા મારી આપણે વગેરે શબ્દ મૂક્યા અને ફકરાને ફરીથી લખ્યો હવે શું છે તો કે વિકલ્પ આપ્યા છે અને આપણે શું કરવાનું છે તો કે આપણે સાચું હોય એની ઉપર રાઈટ કરવાનું છે ધારો કે હું તમને એમ કહું કે તમારે ચાર બકરીના પગ ગણવાના છે એક બકરીને ચાર પગ તો ચાર બકરીને કેટલા પગ તમે એમ કરશો આમ કરશો એક બકરીને ચાર એટલે ચાર 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 ચાલો સરવાળો કરશો આમ આવું કરશો તમે નહીં કરી તરત આપણે શું કરી ચાર ગુણ્યા ચાર ચાર એકા ચાર ચાર દુ આઠ ચાર તરી બાર ચાર ચો સોળ આપણો જવાબ શું આવી ગયો સોળ બરાબર આવી રીતે જ આપણે આગળ કરવાનું છે જે આપણે વિકલ્પ આપ્યા છે એની અંદર હવે જે એક ઓક્ટોપસ ને આઠ પગ હોય તો છ ઓક્ટોપસ ના કુલ કેટલા પગ થાય મેં તમને કીધું એક ઓક્ટોપસ ના કેટલા પગ હોય આઠ આપણે આઠ આમ કરીશું એક બે ત્રણ ચાર પાંચ અને છ આમ છ વાર આઠ કરવાના પછી આઠ આઠ ગણવાના આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ ત્યાં સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ આવી રીતે આપણે કરીશું નહીં આપણે તરત શું કરીશું તો કે એક ઓક્ટોપસ ને આઠ ગુણ્યા છ ઓક્ટોપસ બરાબર તો કેટલા પગ થાય આઠ ગુણ્યા છ આઠ નો પાડો આપણે બોલીએ આઠ એક આઠ આઠ દુ હોળ આઠ ત્રી ચોવીસ આઠ ચોક બત્રીસ આઠ પંચા ચાલીસ આઠ છ અડતાલીસ આપણે શેની શું પ્રક્રિયા કરીશું પેલા વિકલ્પ ની અંદર અને શું કહેવાય આ નિશાની ને ગુણાકાર સરસ તો આપણે પેલા વિકલ્પ ની અંદર ગુણાકાર કરીશું હવે છે આ દાખલાનો જવાબ મેળવવા કઈ ક્રિયા કરવી જોઈએ આપણે કઈ ક્રિયા કરી દીધી ગુણાકાર હવે ત્યાર પછી બીજું ઓક્ટોપસ સજીવ છે કે નિર્જીવ તે કઈ રીતે ખબર પડે ઓક્ટોપસ સજીવ એટલે શું અને નિર્જીવ એટલે શું તમને સમજાવી દઉં કે જે હલનચલન કરી શકે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે શ્વાસ લઈ શકે એને શું કહેવાય સજીવ નિર્જીવ કોને કહેવાય તો કે એને મનુષ્યએ બનાવેલા હોય અને એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતા ન હોય પછી એનું કદ પણ ન વધે જે જગ્યાએ આપણે મૂકીએ એ જગ્યાએ જે ધારો કે આપણે છે બેન્ચીસ બોર્ડ ક્લાસરૂમ એ બધું શું કહેવાય નિર્જીવ વસ્તુ કહેવાય કે જે હલનચલન કરી શકે નહીં હવે સજીવ છે કે એના પરથી આપણે નક્કી કરીએ તો હું વિકલ્પ બોલું છું તેને પગ છે તે પરથી કોઈ વડીલ કે શિક્ષકને પૂછવાથી કે ઉપરની બંને રીતથી તો બંને રીતથી તેને પગ હોય એટલે આપણે ખબર પડી જાય કેમ કે હલનચલન કરે એટલે કે એ સજીવ છે અને કોઈ વડીલ અથવા આપણે શિક્ષકને પૂછીએ તોય આપણને ખબર પડી જાય કે ઓક્ટોપસ સજીવ છે કે નિર્જીવ છે ત્યાર પછી આપણે જોઈએ અહીં ફૂલદાનીની સાત હાર છે ફૂલદાની છે ફૂલદાની સાત ફૂલદાનીની હાર છે દરેક હારમાં ચાર ફૂલ છે શું કીધું કેટલી ફૂલદાની છે સાત એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત સાત ફૂલદાનીની હાર છે દરેક હારમાં કેટલા ફૂલ છે ચાર ફૂલ છે એટલે દરેક હારમાં કેટલા ફૂલ થાય ચાર ચાર ફૂલ થાય ને દરેક હારમાં તો કે દરેક હારમાં ચાર ફૂલ થાય છે અહીં એટલે કે દાખલો ગણતી વખતે
બેઠા હોય તે જગ્યા, દાખલામાં, વર્ગમાં. હવે અહીં એટલે શું? આપણે એમ કીધું કે અહીં ફૂલદાનીની સાત હાર, અહીં એટલે કે દાખલામાં. તેનો જવાબ શું આવશે? દાખલામાં. ત્યાર પછી આ દાખલાનો જવાબ કઈ રીતે મળશે? મેં તમને કીધું તું આને પ્લસ પ્લસ કરતા ઘણી બધી વાર લાગે. ચાર ને ગણી, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ. આ કેટલી બધી વાર લાગી? એક હાર માં ચાર ફૂલ, સાત હાર માં કેટલા ફૂલ? તો આપણે શું કરીએ ડાયરેક્ટ, કેટલી હાર છે તો કે સાત, દરેક હાર માં કેટલા ફૂલ છે? ચાર. આ શું થઈ ગયું? આપણો ગુણાકાર. સાત એકા સાત, સાત દુ ચૌદ, સાત તરી એકવીસ, સાત ચોક અઠ્યાવીસ. આપણો જવાબ અઠ્યાવીસ આવી ગયો. આપણે આ રીત કઈ કરી? તો કે ગુણાકાર, ગુણાકાર કર્યો ને, બરાબર છે? તો આનો જવાબ શું આવશે? સાત ગુણ્યા ચાર. આપણે નીચે વિકલ્પમાં આપ્યું છે પેલો જ વિકલ્પ, સાત ગુણ્યા ચાર, આ આપણો સાચો જવાબ. ત્યાર પછી આપણે આગળ જોઈએ કે બાળકો શું કીધું છે. કે બાળકો બે બે ની હારમાં મેદાનમાં ગયા. આ વાક્ય પરથી કહો ફૂલદાનીની હાર એટલે. બાળકો બે બે ની હારમાં મેદાનમાં ગયા. હાર એટલે શું? આપણે કહીએ હાલો છોકરાઓ લાઈનમાં ચાલવાનું છે, બબે લાઈનમાં ચાલવાનું છે, એટલે કે હારમાં ચાલવાનું છે, બરાબર. ફૂલદાનીની હાર એટલે શું? તો કે ફૂલદાનીની હાર એટલે કે ફૂલદાનીની લાઈન. ફૂલદાની તૂટી ગઈ એટલે બધા ફૂલ વેરાઈ ગયા. આ વાક્યમાંથી કહો ફૂલદાની એટલે. ફૂલદાની તૂટી ગઈ એટલે બધા ફૂલ વેરાઈ ગયા. ફૂલદાની એટલે શું? ફૂલદાની કોને કહેવાય? તો કે જેની અંદર ફૂલ મૂકવામાં આવે એને ફૂલદાની કહેવાય. તો આપણને આપ્યું છે ફૂલનો ઢગલો, ફૂલનો હાર કે ફૂલ મૂકવાનું સાધન. આપણો જવાબ શું આવશે? તો કે ફૂલ મૂકવાનું સાધન. હવે ત્યાર પછી એક ડિઝાઇનમાં ત્રણ કેરી છે. એક ડિઝાઇન કીધું છે, સાંભળજો. એક ડિઝાઇનમાં ત્રણ કેરી છે. કાપડના એક ટુકડામાં આવી ઓગણીસ ડિઝાઇન છે. તો કાપડમાં કેટલી કેરી હશે? હવે કીધું તું મેં તમને કે આમ ગણાય નહીં, આપણે સરવાળો કરવા જઈએ તો શું લાગે? બહુ વાર લાગે, બરાબર. તો શું કીધું છે? કાપડના એક ટુકડામાં આવી ઓગણીસ ડિઝાઇન છે. તો કાપડમાં કેટલી કેરી હશે એના ઉપરથી આપણને પ્રશ્ન પૂછ્યા છે. અહીં કેરી એટલે શું? તો કે કેરીનું ચિત્ર, કેરીની છાપ કે આંબા પર થાય તે. તો શું આવે? કેરીનું ચિત્ર. છાપ એટલે તો શું કહેવાય? કે આપણે કેરી કાપીએ પછી એને કોઈ કલરમાં કે ગળીમાં કે શેમાં બોડીને કાપડમાં અથવા કાગળની અંદર છાપીએ તો એ છાપ કહેવાય. પણ આપણને શું કીધું છે? ડિઝાઇન કીધું છે, એટલે કે કેરીનું ચિત્ર. આ દાખલાનો જવાબ કઈ રીતે મળશે? સરવાળો કરવાથી કે ગુણાકાર કરવાથી? કે તો કે આવી રીતે આપણને અ બ અને ક આપ્યા છે. આમ આપ્યું છે ઓગણીસ ગુણ્યા ત્રણ, પછી આપ્યું છે ઓગણીસ પ્લસ ત્રણ, અને ત્યાર પછી શું આપ્યું છે? ત્રણ ગુણ્યા ઓગણીસ. તો આમ કરવા જઈએ ઓગણીસ વખત ત્રણ કરવા જઈએ તો કેટલી બધી વાર લાગે? આમ કરીએ આપણે ઓગણીસ વખત ત્રણ, એક બે ત્રણ ચાર, ઘણી બધી વાર લાગે ને. પછી એને ગણવામાં કેટલી બધી વાર લાગે? તો આપણે દર વખતે જોઈએ છીએ કે આવી રીતે કરીએ ઓગણીસ ગુણ્યા ત્રણ, તો આ આપણે ફટાફટ જવાબ મળે. તો કે કેવી રીતે? તો કે નવ એકા નવ, નવ દુ અઢાર, નવ તરી સત્યાવીસ, સત્યાવીસ નો સાતડો ઉપર મૂક્યા વધીમાં બે, ત્રણ એકાને ત્રણ વધી બે ગણવાની ચાર અને પાંચ. આપણો જવાબ આવ્યો સત્તાવન. હવે આ વિકલ્પ તો શું થાય? ખોટો જ થાય. આ સાચો મળી ગયો આપણે, ફટાફટ જવાબ મળ્યો. હવે ત્રણ ગુણ્યા ઓગણીસ કરતા કેવી રીતે વાર લાગે? આમ કરવા હોય ત્રણ ગુણ્યા ઓગણીસ શું થાય? ઓગણીસ ગુણ્યા ત્રણ કરીએ આપણે, એટલે આપણો જવાબ કયો સાચો ગણાશે? પેલો, એટલે કે ઓગણીસ ગુણ્યા ત્રણ. હવે ત્યાર પછી જોઈએ તો કે જૂથમાં કામ કરો, આપેલો ફકરો મોટેથી વાંચો, તેના આધારે આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પર રાઇટ કરો. હવે હું ફકરો વાંચું છું, તમારે ધ્યાનથી સાંભળવાનો છે. પંખીઓની ચાલવાની અને ઉડવાની રીત અલગ હોય છે, તેની ડોકનું હલનચલન પણ અલગ હોય છે. મેના તેની ડોક આગળ પાછળ આંચકાથી હલાવે છે, ઘુવડ તેની ડોક પાછળની તરફ ફેરવી શકે છે. પંખીઓના પીછા જુદા જુદા રંગ, આકાર અને કદના હોય છે. તેમના પીછા તેમને ઉડવામાં અને હૂંફાળા રહેવામાં ઉપયોગી છે. કેટલા સમય પછી પંખીઓ જૂના પીછા ખેરવી નાખે છે?
તેની જગ્યાએ નવા પીછા આવે છે. હવે આપણે આ શું વાત કરી આ ફકરાની અંદર કે પંખીઓની ચાલવાની ઉડવાની રીત અલગ અલગ હોય, બરાબર, એના રંગ આકાર કદ બધા એમાં પણ ભિન્નતા હોય, એટલે કે અલગ અલગ હોય. ચકલી અને મોર એક સરખા જોયા તમે? ન જોયા. કાગડો અને મોર સરખા જોયા? તો કે નથી જોયા. એવી રીતે અલગ અલગ હોય અને બધા એની ડોક પણ અલગ અલગ રીતે ફેરવતા હોય. અને અમુક સમય થાય પછી પીછાઓ શું કરે, પંખીઓ પોતાના પીછા ફેરવી નાખે અને એની જગ્યાએ એને નવા પીછા આવે છે. હવે આપણે નીચે પ્રશ્ન પૂછ્યા છે, વિકલ્પ, કે હૂંફ એટલે શું? આપણે કીધું હતું કે પંખીઓને પીછા ઉડવામાં મદદ થાય અને હૂંફ માટે એટલે કે ગરમાવો આપવા માટે. શિયાળાની અંદર ઠંડી હોય આપણે સ્વેટર પહેરી શકીએ, પંખીઓ સ્વેટર પહેરી શકે? ન પહેરી શકે. એટલે કે ગરમાવો એટલે કે હૂંફ એટલે કે ગરમાવો, અને ગરમાવો એટલે કે હૂંફ. પંખી એટલે શું? કે પાંખ, જેને પાંખ હોય તે, કે જેને પગ હોય તે. તો કે પંખી હોય તેને, જેને પાંખ હોય તેને શું કહેવાય? પંખી કહેવાય. પંખી હોય એને પાંખ હોય જ, પાંખ વગરનું પંખી હોય નહીં. પગ હોય એને, પગ તો આપણે હોય તો શું આપણે પંખી કહેવાય? બરાબર, ન જ કહેવાય ને. અને પંખી એટલે ખાલી પાંખ ન થાય, તો કે જેને પાંખ હોય તેને પંખી કહેવાય. કદ, કદ એટલે શું? તો કે વજન, દેખાવ કે નાનું મોટું. કદ એટલે કે દેખાવ. આપણે કહીએ ને આ ચકલી કદમાં નાની છે, આ કાગડો કદમાં મોટો છે, એટલે કદ એટલે કે દેખાવ, દેખાવમાં નાનું અને મોટું. પક્ષીઓ કઈ કઈ રીતે જુદા પડે છે? પક્ષીઓ કઈ કઈ રીતે જુદા પડે? તો કે ઉડવામાં, ચાલવામાં, પગની સંખ્યા, તો કે પગની સંખ્યા તો સરખી જ હોય, રંગમાં, આકારમાં, કદમાં, ડોકનું હલનચલન, અવાજ અને આંખ. તો આપણે જોઈશું પંખીઓ કઈ કઈ રીતે જુદા પડે. તો કે એક તો એમાં સરખું શું હોય, કઈ કઈ રીતે જુદા પડે? તો કે ઉડવામાં, ચાલવામાં, રંગમાં, આકારમાં, કદમાં, હલનચલનમાં અને અવાજમાં, એમાં સરખું શું હોય? તો કે પગ અને આંખ. બાકી તો બધામાં એનામાં ભિન્નતા જોવા મળે છે, એટલે કે જુદું જુદું હોય છે. પક્ષીને શું શું ફરી મળી શકે છે? પાંખ ફરીથી મળે, એટલે કે પીછા ફરીથી મળે, પાંખ એટલે ચાંચ ફરીથી મળે, પગ ફરીથી મળે. હવે પંખીનો, પક્ષી ન હોય આપણે કાબરનો એક પગ કાપી નાખ્યો એટલે કે કપાઈ ગયો, આપણે ચાઈન કાપવાનો નથી હોય, બરાબર. એક પગ કપાઈ ગયો તો એની જગ્યાએ બીજો પગ આવે? ન આવે. કાગડાની ચાંચ તૂટી ગઈ તો એની જગ્યાએ બીજી ચાંચ આવે? ન આવે. તો પીછા એને નવા આવે છે. ઘુવડ શું શું કરી શકે છે? દિવસે ખોરાક શોધી શકે, બેઠા બેઠા પાછળથી વસ્તુ જોઈ શકે, અંધારામાં જોઈ શકે. તો કે શું શું કરી શકે? તો કે એ અંધારામાં જોઈ શકે ઘુવડ, અને પાછળ પણ જોઈ શકે. હવે પીછા ના હોય તો પક્ષીને સી સી મુશ્કેલી પડે, પીછા ન હોય તો શું મુશ્કેલી પડે? તો કે ઉડી ન શકે, બરાબર. પછી ખોરાક શોધવામાં એને તકલીફ પડે, બરાબર. પછી વરસાદથી બચી પણ ન શકે અને ઠંડીથી પણ ન બચી શકે. કેમ કે પક્ષીઓને પીછા હોય તો એ શું કરી શકે? તો કે એને હૂંફ મળે, ગરમાવો મળે. હવે તમને મેનાની જેમ ડોક હલાવતા આવડે છે? હલાવો જોઈએ, મેના જેમ ડોક હલાવે આમ આગળ પાછળ, બરાબર, એમ તમને આવડે છે? તો કે હલાવો જોઈ. હવે આપણે આમ શું જોયું? તો કે હવે આપણે આ પિરિયડની અંદર તો કે શું જોયું? તો કે ફકરામાં નામની જગ્યાએ તેનો, તેની, તેના મુકતા સમજ્યા. ત્યાર પછી આપણને કોઈ એક વાક્ય આપ્યું હોય એના પરથી આપણે વિકલ્પ નીચે આપ્યા છે એના પરથી આપણે જવાબ મેળવતા શીખા. હવે ત્યાર પછી આપણે આગળ એના પછી અવનવું ઘણું બધું શીખીશું. પરંતુ વિદ્યાર્થી મિત્રો, હવે મારે જવાનો સમય થયો છે, એટલે આના પછીના પિરિયડમાં આપણે મળીશું અને ઘણું બધું હજી આપણે આ પાઠની અંદર શીખવાનું બાકી છે. તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ફરી આના પછીના નેક્સ્ટ પિરિયડમાં એટલે કે ભાગ 5 ની અંદર મળીશું.